વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં પોલીસ ચોકીમાં બેદરકારીથી ગોળી વાગવાના મોત નિપજવાનો મામલો વધુ ગુંજવાયો છે. મૃતકના પરિવારે પીએસઆઈ ચાવડા સામે હત્યાનો આરોપ કર્યો છે અને મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે. ગઈકાલે પીએસઆઈને રિવોલ્વરમાંથી ગોળી છૂટી હતી જેમાં હિમાંશુ ગોયલ નામના યુવકનું મોત નિપજ્યું હતું. ઘટનાને લઈ પોલીસે સપરાધ મનુષ્યવધની કલમ અંતર્ગત ગુનો દાખલ કર્યો છે. પીએસઆઈની ધરપકડ પણ કરવામાં આવી છે. જોકે પરિવારે માંગ કરી છે કે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવે. હત્યાનો ગુનો દાખલ કરવાની માંગ સાથે પરિવારજનોએ હોબાળો પણ મચાવ્યો. રાજકોટ બસ સ્ટેન્ડ પોલીસ ચોકીમાં ગઈકાલે ફાયરિંગ મામલે એક યુવાનનું મોત થયું. ત્યારબાદ છે તે પોલીસ દ્વારા છે તે આઈપીસી કલમ 304 મુજબ ગુનો દાખલ કરીને તપાસ કરવામાં આવી હતી. જોકે પરિવાર દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરવામાં છે. આપણી સાથે એસીપી ટંડેલ સાહેબ છે, તેમની સાથે વાત કરી. સાહેબ, જે રીતે આખો બનાવ બન્યો હતો ત્યારબાદ અલગ અલગ દિશામાં તપાસ પણ પોલીસ કરી છે. હાલ કઈ દિશામાં તપાસ ચાલુ છે? ગઈકાલે 5:01 અરસામાં પીએસઆઈ ચાડવા દ્વારા ફાયરિંગ થતાં આકસ્મિક યુવાનનું મોત થયેલ છે. તે બાબતે મરણ દેનારના પિતાશ્રીની કાયદેસરની ફરિયાદ લઈ અને ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. ગુનો આઈપીસી કલમ 304 અને આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જે મનુષ્ય સાપરાધવધનો ગુનો દાખલ થયેલ છે. અને આ જે મરણ દેનાર છે એનું ફોરેન્સિક અને પેનલ ડૉક્ટર દ્વારા એનું પીએમ હાલ ચાલી રહ્યું છે. પરિવારજનોનું જે પણ શંકા હશે એને ધ્યાનમાં લઈ અને એ દિશામાં પણ ચોક્કસ તપાસ કરવામાં આવશે અને પીએસઆઈ વિરુદ્ધ પણ જે આ કાયદાકીય રીતે આકરા અને કડક પગલાં લેવામાં આવશે એ પણ એને ઇન્સ્યોરન્સ આપવામાં આવેલ છે. સાહેબ, ખાસ કરીને ગઈકાલના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં આ મૃતક અને પીએસઆઈ બંને મળતા પણ હોય છે. શું તેમને બંનેને કોઈ પરિચય હતો અથવા તો કોઈ વધુ તપાસની અંદર બહાર આવ્યું છે કે શું છે? હાલ પ્રાથમિક તપાસ જ ચાલી રહ્યું છે અને આ બે મિત્રો હતા એવું પણ એમના મિત્રો દ્વારા જાણવા પણ મળેલ છે. તેમજ આ કેવા કારણોસર કેમ મળવા ગયા હતા એનું પણ હાલ તપાસ અમે કરી રહ્યા છીએ અને એનું ટૂંક સમયમાં એનું રિપોર્ટ પણ કરવામાં આવશે. સાહેબ, હાલ પીએસઆઈની ધરપકડ કરવામાં આવી છે, શું હકીકત છે? મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનો ઇન્કાર કરી રહ્યા છે, શું કહેશો? પીએસઆઈની ધરપકડ કરવામાં આવેલ છે અને જે પરિવારજનોનો આક્ષેપ છે કે તપાસમાં એમને કંઈ પુરાવા આપવા હોય કે કંઈ પણ એમનું વેદના હોય એને ધ્યાને લઈ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, લોકો પરિવારજનો છે તે સ્પષ્ટ કર્યા છે કે તેમની હત્યા કરવામાં છે, કપાળના ભાગે ગોળી મારવામાં આવી છે. જો સાફ કરતા હોય તો સીધી કપાળમાં જ કેમ લાગે? આવો પણ આક્ષેપ પરિવારજનો કરી રહ્યા છે. આની પાછળ શું તથ્ય માની શકાય? આમાં એફએસએલની ટીમ દ્વારા તેમજ ફોરેન્સિક દ્વારા પીએમ થઈ રહેલું છે. આમાં જે પણ મેડિકલ પુરાવા એવિડન્સીસને આધારે જે પણ આપણાને એનું સચોટ કારણ મળશે એ પ્રમાણે જ કાયદેસરનું કાર્યવાહી કરવામાં આવશે. આખી તપાસ સાયન્ટિફિક પુરાવા પર આધારિત છે અને એ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. પીએસઆઈની ધરપકડ બાદ તેમની પૂછપરછમાં કંઈ ખુલાસા થયા છે? તેમને શું નિવેદન આપી રહ્યા છે? હાલ પ્રાથમિક તપાસ ચાલુ રહ્યું છે અને એમનો બેદરકારથી ફાયરિંગ થયેલું છે એમ જણાવતા હોય એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ચોક્કસથી તો આ હતા એસીપી ટંડેલ સાહેબ, કે જેઓનું કહેવું છે કે હાલમાં ફોરેન્સિક પીએમ છે તે પણ કરવામાં આવ્યું છે. સાથે જે પરિવારજનોનો આક્ષેપ છે તેમને પણ ધ્યાનમાં રાખવામાં આવશે અને ત્યારબાદ તેમની પણ અલગ અલગ દિશામાં છે તે તપાસ કરવામાં આવશે. હાલ જે પ્રાથમિક નિવેદન લેવામાં છે તેમાં બેદરકારી સબબ છે તે આ યુવાનનું મૃત્યુ થવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસે કહી શકાય એફએસએલની પણ આ ગુનાની અંદર છે તે મદદ લીધી છે. ત્યારે હવે જે પરિવારજનોનો આક્ષેપ છે કે તેમને હત્યા કરવામાં છે ત્યારે પોલીસ અને પરિવારજનોની જે કાંઈ સમજાવટ હશે ત્યારબાદ જો મૃતદેહનો સ્વીકાર કરવાનો થશે તો ત્યારબાદ તેઓ સ્વીકાર કરશે. પરંતુ પરિવાર છે તે હાલમાં ન્યાયની માંગણી કરે છે અને પોલીસ દ્વારા પીએસઆઈ ચાવડાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. કેમેરામેન ઉદય પવાર સાથે રક્ષિત પંડ્યા, ઝી 24 કલાક, રાજકોટ.